તમે આ રેસીપીનું નામ સાંભળ્યું હશે એટલે તમને એમ થતું હશે કે ચણા મસાલામાં તો શું નવું હશે આ તો એકદમ સરળ વાનગી છે તો તમે આપણી આ ચેનલ પર આવીને આવું બિલકુલ ના વિચારતા કેમકે જે રેગ્યુલર તમે બનાવતા હશો એના કરતાં ખૂબ જ ટેસ્ટી અને અલગ જ પદ્ધતિથી અહીંયા તમને શીખવા મળશે મેં આજે આ ચણા મસાલાને ગ્રેવીમાં બનાવ્યા છે એને એકદમ અલગ જ અંદાજમાં બનાવ્યા છે જેથી તમે ખાશો એટલે ખાવાની ખૂબ જ મજા આવશે જો તમારે કંઈક નવું શીખવું હોય તો આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો ચાલો શરૂ કરીએ કેમ છો મિત્રો હું છું અને સ્વાગત છે તમારું ગુજરાતી ચેનલ પર સૌ પ્રથમ બનાવવા માટે આપણે જોઈશું એકદમ બેઝિક સામગ્રી તો બેઝિક સામગ્રીની અંદર ત્રણથી ચાર ડુંગળીઓને ઝીણી સમારી લેવાની ત્યાર પછી એક કડાઈ લેવાની અને આ કડાઈની અંદર અઢી ચમચા જેટલું તેલ નાખી દેવાનું હવે આ તેલને ગરમ થવા દેવાનું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે આની અંદર એક ચમચી જેટલું જીરું નાખી દેવાનું જીરું ફૂટવા લાગે એટલે આની અંદર તમારે ડુંગળીઓ નાખી દેવાની હવે આ ડુંગળીઓનો બિરિસ્તો બનવા સુધી આને ચડવવાની છે એટલે કે ડુંગળીઓ કથ્થાઈ રંગની થાય ત્યાર સુધી આપણે ચડવવાની છે અહીંયા તમારે ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું અને ડુંગળીઓને સતત મેળવતા રહેવાનું જેથી કોઈપણ જગ્યાએથી દાજી ન જાય જ્યાર સુધી ડુંગળીઓ ચડે છે ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો આ મેં એક તપેલી લીધી છે અને આ તપેલીને મેં ગેસ પર મૂકીને ગેસને ફૂલ ફ્લેમ પર ચાલુ કર્યો છે હવે આની અંદર તમારે એક ગ્લાસ ભરીને પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેર્યા પછી આની અંદર તમારે એકથી દોઢ ચમચી જેટલી ચા ઉમેરી દેવાની એટલે કે આપણે જે ઘરે રેગ્યુલર ચા પત્તી વાપરીએ છીએ એ જ તમારે ચાની અંદર ઉમેરવાની છે ચા નાખ્યા પછી આની અંદર તમારે એક બાદ્યાનનું ફૂલ અને એક ઇંચનો તજનો ટુકડો નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને બરાબર ઉકાળવા દેવાનું છે મિત્રો તમને એમ થશે કે આજે તો મેં શું શું કર્યું ચણા મસાલામાં આટલું બધું નાખવાનું તો તમે ટેન્શન ના લો આજે હું તમને કંઈક અલગ જ શીખવી રહ્યો છું આનો જે ફાઇનલ ટેસ્ટ આવશે એ તમે ખાસોલે તમારી બધી મહેનત રંગ લાવશે તમે આજ પહેલાં આવા ટેસ્ટવાળા ચણા મસાલા ક્યારેય નહીં ખાતા હોય ત્રણથી ચાર મિનિટ સુધી ઉકાળ્યા પછી તમારે આને નીચે ઉતારી લેવાનું અને આને સાઈડમાં મૂકી દેવાનું હવે આ તરફ આપણી ડુંગળીઓ લાલ થવા લાગી છે એટલે કે ડુંગળીઓનો બિરિસ્તો થવા લાગ્યો છે તો બિરિસ્તો થવાની તૈયારી થવા લાગી એટલે તમારે આને સતત મળતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી દાજી ના જાય તમે જોઈ શકો છો કે લગભગ બધી ડુંગળીઓ લાલ થવા લાગી છે તો હવે આની અંદર તમારે બે ચમચી જેટલું આદુ અને લસણનું પેસ્ટ નાખી દેવાનું મેં આની સાથે સાથે અડધા કપ જેટલું પાણી પણ ઉમેર્યું છે હવે તમારે બે મીડિયમ સાઈઝના ટામેટા લેવાના અને એને મીડિયમ પીસમાં કરીને તમારે આમાં ઉમેરી દેવાના હવે આ બધાને બરાબર મેળવીને ચડવા દેવાનું છે આ જેમ જેમ ચડશે એમ એમ કથ્થાઈ રંગનું થવા લાગશે અને ઝાડું થવા લાગશે હવે તમારે મેશર લેવાનું અને એની વડે બધું મેશ કરી લેવાનું જો તમારી પાસે મેસર ના હોય તો તમે ચમચા પણ આને ભાગી શકો છો હવે આની અંદર રહેલું પાણી બળવા દેવાનું છે જેથી આ સરસ ચડી જાય અને હા તમારે વચ્ચે વચ્ચે મેળવતા રહેવાનું જેથી કોઈ પણ જગ્યાએથી રાજી ના જાય લગભગ બધું કથ્થાઈ રંગનું થઈને ચડી ગયું છે તો હવે આની અંદર આપણે મસાલા નાખવાના છે તો મસાલાઓની અંદર એક ચમચી જેટલો ધાણા પાવડર નાખી દેવાનું ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની હળદર પછી એક ચમચી જેટલું લાલ મરચું નાખવાનું લાલ મરચાં પછી જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું હોય તો તમે એક ચમચી જેટલું એ પણ નાખી શકો છો પણ જો તમારી પાસે ના હોય તો નહીં નાખશો તો પણ ચાલી જશે કાશ્મીરી લાલ મરચાંથી આપણી વાનગી બિલકુલ તીખી નહીં બને એનાથી ફક્ત એનો સારો એવો કલર આવશે હવે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરીને બધાને બરાબર મેળવી લેવાનું મિત્રો બધું ઉમેરી દીધું છે પણ જે મેન મસાલો હતો એ આપણે ભૂલી ગયા છે તો એ છે મીઠું તો આની અંદર તમારે અડધી ચમચી કરતાં થોડુંક વધારે મીઠું ઉમેરવાનું છે મીઠું ઉમેર્યા પછી એક ચમચી જેટલો છોલે મસાલો ઉમેરી દેવાનો આ મસાલો તમને બજારમાં સહેલાઈથી મળી જશે હવે આ બધાયને બરાબર મેળવીને તમારે ચડવા દેવાનું છે આ બધું ડ્રાય થઈ ગયું છે તો હવે આની અંદર સહેજ પાણી ઉમેરી દેવાનું જેથી આ બધું દાજે નહીં અને સરસ એવું ચડી જાય અહીંયા તમારે ગેસને મીડિયમ જ રાખવાનું છે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મસાલાઓને ચડાવ્યા પછી હવે આની અંદર તમારે ચણા ઉમેરવાના છે મિત્રો ચણાઓને મેં બાફીને રાખ્યા હતા તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા ચડી ગયા છે તો તમારે આ જ રીતે તમારે આને બાફવાના છે તમારે કાબુલી ચણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો પણ મને આનો ટેસ્ટ આ ગ્રેવી સાથે પરફેક્ટ લાગી રહ્યો હતો તો તે માટે તમે દેશી ચણા વાપરશો તો વધારે સારું રહેશે હવે આ બધાને બરાબર મેળવી દેવાનું હવે આપણે જે પત્તીનું પાણી બનાવીને રાખેલું હતું એ ઉમેરી દેવાનું તમારે પત્તીના પાણીને ગાળીને નાખવાનું છે એમને એમ તમે ના નાખી દેતા આ વાતનું ધ્યાન રાખજો હવે આ બધાને બરાબર મેળવી દેવાનું હવે આની અંદર એક સરસ મજાનો તડકો લગાવવાનો છે તો તે માટે તમારે એક તડકાનું પેન લેવાનું જો તમારી પાસે તડકા પેન ના હોય તો તમે એલ્યુમિનિયમનો કોઈ વાટકો પણ લઈ શકો છો હવે આની અંદર બેથી અઢી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને ગેસને ફૂલ ફ્લેમ પર જ રાખવાનું જેવું જ ઘી પીગળી જાય અને સરસ એવું ગરમ થઈ જાય એટલે તમારે ચણા મસાલામાં આને નાખી દેવાનું હવે આ બધાને બરાબર મેળવીને સરસ ડ્રાય થવા સુધી તમારે ચડવવાનું છે એટલે કે પાણી બળવા દેવાનું છે જો તમને લીલા મરચાં પસંદ હોય તો તમે ત્રણથી ચાર ઉમેરી શકો છો હવે આની ઉપર ઢંકણ ઢાંકી દેવાનું થોડાક સમય ચડાવ્યા પછી હવે આની અંદરથી આપણે થોડાક ચણા મસાલાને લઈને ચેક કરીશું કે આનો ટેસ્ટ બરાબર છે કે નહીં તો બધું બરાબર સેટ છે એટલે મને ગ્રેવી બરાબર લાગી રહી છે અને મસાલા પણ સરસ એવા ચડી ગયા છે તો બસ હવે ગેસને બંધ કરી લેવાનું અને આની ઉપર તમારે કોથમીર ગાર્નિશ કરી દેવાની તમને ગ્રેવી બરાબર લાગે એ સમયે તમે ગેસને બંધ કરી શકો છો મેં જે કહ્યું એ રીતે તમારે નથી કરવાનું જો તમારી ગ્રેવી વધારે જોઈતી હોય તો તમે પહેલા પણ તમે બંધ કરી શકો છો અને જો તમારી ગ્રેવી વધારે કાઠી જોઈતી હોય તો તમે અહીંયા પણ તમે આને ચડવી શકો છો અને બરાબર કાઠું થવા દેજો અને ત્યાર પછી જ બંધ કરજો હવે આપણે આ રેસીપીને સર્વ કરીશું તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મારી ગેરંટી છે કે તમે એકવાર આને બનાવશો એટલે ઘરવાળા ચોક્કસ કહેશે કે આ વાળી કેવી રીતે બનાવ્યા છે ટેસ્ટ જ કંઈક અલગ છે વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે